जय कष्ट भंजन गौसेवा चेरिटेबल ट्रस्ट सूरत संचालित श्री हनुमंत गौशाला वावेरा खाते मुख्य प्रवेशद्वार तेमज कम्पाउंड अने गौसदनना दाताश्रीना तकतीनुं अनावरण कार्यक्रमनुं आयोजन करवामां आव्युं। राजूला तालुकाना वावेरा गामे श्री हनुमंत गौशाळाना ताकीद अनावरण तेमज प्रवेशद्वारनुं लोकार्पण करवामां आव्युं हतुं, जेमां आमंत्रित मेहमान तरीके हनुमंत गौशाला वावेरना आजीवनदाता अश्विनभाई फळदू वावेरा आदिजीवन युवक चेरिटेबल ट्रस्ट मुंबईना दाता तेमज मुख्य प्रवेशद्वारना दाता संजयभाई झिंझाळा जय जय कष्ट भंजन गौसेवा ट्रस्टी चेरिटेबल ट्रस्टना सूरत हनुमंत गौशाला वावेरा जय कष्ट भंजन गौसेवा धून मंडळ सूरत द्वारा आयोजित करवामां आव्युं हतुं अने अश्विनभाई फळदू मुन्नाभाईवाळा जाधवभाई काचड निलेशभाई गजेरा भरतभाई धाखड़ा किशोरभाई बाबरिया चेतनभाई नाकराणी गोविंदभाई साखट अरविंदभाई कोटड़िया पूर्व तालुका पंचायत चेरमेन प्रतापभाई मकवाणा भिखूभाई धाखड़ा दीपूभाई धाखड़ा बहादुरभाई प्रतापभाई खुमाण हनुभाई धाखड़ा सीताराम बापू डॉक्टर डीओ डीओर सहित आगेवानो जोड़ाया हता। ब्यूरो रिपोर्ट विक्रम साखट अमरेली। मारू नाम भरतभाई धाखड़ा। શું હતો આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમમાં આજે શેડ બનાવી આપ્યો ને મુંબઈવાળા દાતા હોય એને તેનું લોકાર્પણ હતું અને એમાં લૂલી લંગડી અપંગ નિરાધાર જે ગાયું પીડિત ગાયું છે રસ્તામાં ગામમાં જ્યાં પીડાય છે તે ગાયું અમે લાવીએ છીએ અને એનું અમારું આખું આ ધૂન મંડળ અમારા બાળકો ખડતાલું વગાડે છે એ બધા ટાણે ગામમાં હોય પણ એ ટૂંકામાં બધાના સહયોગથી અશ્વિનભાઈ ફળદું એમના નાનામી અનામી કેટલા દાતાઓ અહીં દાન આપે છે અને આ ગાયુંની આવી રીતે સેવા થાય છે। તમે જોઈ છે લૂલી લંગડી ગાયું છે અહીંયા કાંઈ લેવામાં આવતા નથી અને જે અમને અનુદાન આપે છે કાયદેસરનું એનું અમે નોંધ લઈએ છીએ એની પોંશું આપીએ છીએ અને ગમે ત્યારે ગમે એ વ્યક્તિ આવીને એમ કે આ જે ફાળો આવે છે આનું ફંડ છે એનો અમારે હિસાબ જોતો છે એટલે અમે રાતે એને 12 વાગે આપવા તૈયાર હોઈએ। બસ માત્ર પીડિત ગાયુંની સેવા કરીએ છીએ। ગા એટલે પશુ નથી આવતી, ગા એટલે વિશ્વ જગતની માતા છે અને જેને સેવા કરવી હોય ગમે ત્યારે તો અહીંયા સેવા થાય છે। નિહાળો જોવો અને બસ ગૌ માતાની સેવા કરો। ગૌ બસશે એટલે આપણે બધા સુરક્ષિત છીએ, નકર આપણે બસશું નહીં કારણ કે આ તો વિશ્વ જગતની માતા છે। આની સેવા કરવાની ન હોય આના શરણે રહેવાનું હોય આવી રીતે બસ બધું જો આ સેવામાં ધૂન મંડળમાં ગાયુંની સેવા કરે છે અને આ તમે બધું નિહાળી શકો છો। બોલો ગૌ માતા કી જય।